જય હિન્દ મિત્રો, જો જીપીએસસી પ્રમાણે સીસીઈ પ્રિલિમ્સનું રિઝલ્ટ બનાવવામાં આવે તો 25,000 જે લોકો પાસ થયા છે તે સિવાયના બીજા 50,000 જેટલા વિદ્યાર્થીઓને તે પરિણામનો ફાયદો થઈ શકે, એટલે કે 50,000 બીજા વધારાના વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં આવી શકે છે. તે માટે જીપીએસસી પ્રમાણે રિઝલ્ટ બને તેના માટે આજ રોજ તારીખ 7/10/2024ના રોજ વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે ભેગા થવાના હતા, પરંતુ જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન એટલે કે ડિજિટલી પોતે આવવાના છે તેવું જણાવી રહ્યા હતા તેના કરતાં ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જોવા મળી. અને કમનસીબી એ કહેવાય કે ફક્ત 300 જેટલા વિદ્યાર્થીઓ જ ત્યાં હાજર રહ્યા. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું 300 જેટલા વિદ્યાર્થીઓને જ અન્યાય થયો છે? તો ખરેખર એવું નથી. અન્યાય તો ખરેખર 50,000 જેવા વિદ્યાર્થીઓને થયો છે, પરંતુ બધાને એમ કે હું નહીં જઉં તો શું ફરક પડવાનો છે, બીજા લોકો તો જવાના છે જ. આવી વિચારસરણીના કારણે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે 2,000, 3,000, 4,000 વિદ્યાર્થીઓ આવશે અને આંદોલન સફળ થશે અને આજે ને આજે જીપીએસસી પ્રમાણે મેરિટ લિસ્ટ સરકાર જાહેર કરશે તેવું જે આપણે માની રહ્યા હતા તે તદ્દન ખોટું પડ્યું છે. પરંતુ હવે આગળ શું કરવાનું થાય છે? તો સૌથી મોટી વાત કે જીપીએસસી મુજબ આપણે પરિણામ લેવાના બે રસ્તા હતા. પહેલું આંદોલનનો રસ્તો અને બીજો પિટિશનનો રસ્તો. આંદોલનના રસ્તે તો વિદ્યાર્થીઓ જે રીતે ગ્રાઉન્ડ ઉપર આવવા જોઈએ તેટલા ત્યાં હાજર રહ્યા નહીં, એટલે એ રસ્તો હવે બંધ થઈ ગયો છે. હવે બીજો રસ્તો બચે છે પિટિશનનો. પરંતુ તેની પહેલાં આજે જે આપણે ત્યાં આગળ આંદોલન માટે જગ્યાએ ભેગા થયા ત્યાં આપણી સમક્ષ કેટલા આગેવાનો, આપણી અગ્રણીઓ આપણી મદદે આવ્યા હતા, જેમ કે એક એકેડેમીવાળા વૈભવ સર, રોહિત માળીભાઈ, યુવરાજસિંહ અને દિનેશ બાંભણિયા સર. તેમાં દિનેશ બાંભણિયા સર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આટલા 300 લોકોને લઈને તો આપણે આંદોલન ના કરી શકીએ, પરંતુ હવે તેમને આપણી જેટલા પણ સમાજો છે, જેમ કે રાજપૂત સમાજ છે, ચૌધરી સમાજ છે, રોહિત સમાજ છે કે પછી પટેલ સમાજ છે, જેટલા પણ બીજા સમાજો હોય તેમના આગેવાનોને ભેગા કરી એટલે કે સામાજિક સંસ્થાઓનો સાથ લઈને તેઓ 13 તારીખના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને મળવા જશે અને તેમને પોતાની રજૂઆત કરશે અને તેમને પ્રયત્ન કરશે કે બધા સમાજના આગેવાનો જો ભેગા થઈને જાય તો મુખ્યમંત્રી સાહેબ તે પરિણામ ચોક્કસથી બદલી શકે તેવો તેમનો અભિપ્રાય છે. અને તેમને તે પણ કહ્યું છે કે જો 13 તારીખે તમામ સમાજના અગ્રણીઓ ત્યાં ભેગા થઈને જાય અને તો પણ જો પરિણામમાં બદલાવ નહીં આવે તો દિનેશ બાંભણિયા સર પોતાના ખર્ચે હાઈકોર્ટની અંદર વકીલ રોકીને આપણો સીસીઈનું પરિણામ જીપીએસસી પ્રમાણે લેવાય તેના માટે તેમણે કેસ લડશે અને જો જરૂર પડી તો હાઈકોર્ટથી પે ઉપર તેમણે સુપ્રીમ કોર્ટમાં પણ જઈને અપીલ કરવાની વાત કરી છે. એ વાત ખાસ યાદ રાખજો કે જો જીપીએસસી પ્રમાણે પરિણામ બનશે તો તેનો ફાયદો 25,000 પાસ થયેલા વિદ્યાર્થીઓ સિવાયના બીજા 50,000 ઉમેદવારોને થવાનો છે, એટલે કે લગભગ 50+ માર્ક્સ જેને બી થતા હોય તે બધાનો નંબર ગ્રુપ બી માટે તો ફાઇનલી આવી જ જશે. તો આ પોતાના માટેની લડાઈ છે, પણ આપણી દુઃખની વાત એ કહી શકાય કે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે રીતે બિન સચિવાલય આંદોલન થયું હતું અને પરિણામ રાતોરાત બદલાયું હતું તે રીતનું આપણને પરિણામ સીસી પ્રિલિમ્સ 2024ની અંદર બદલી ના શક્યા. પરંતુ જે ગયું એ ગયું, પણ જે હવે આપણા હાથમાં છે, જેમ કે દિનેશ સરનો સપોર્ટ કરવો અને આગળ ડિજિટલી તેમને જે પણ હેલ્પ જોઈએ પિટિશનમાં કે પછી મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા, ત્યાં આપણે બનતો આપણો પૂરો સપોર્ટ કરીશું. તો સૌ લોકો આગળની શું માહિતી આવે છે અને આગળ શું કોઈ સારા સમાચાર આવે છે કે આગળ શું કરવાનું થાય છે તે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કોઈ નવી માહિતી સાથે ફરીથી મળીએ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.